સૂચના રાજ્યના વાસુદેવની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે પાઠ 5 ના પ્રશ્ન જવાબ જોવાના છે. પાઠનું નામ છે ઉખાણા, જે આપણે આના પહેલાના લેક્ચર નંબર 12 માં સમજી ગયા છે. ઉખાણા આપણે વજાપણ આવી ગયું બરાબર. આજે આપણે એના પ્રશ્ન જવાબ જોવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે સવારે આવીને સાંજે કોણ સંતાઈ જાય છે. તો આપણે ઉખાણામાં જોયું કે સવારે આવે છે અને સાંજે સંતાઈ જાય છે, તો એ કોણ હશે? તો કે સૂરજ દાદા. તો જવાબમાં આપણે શું લખશું? તો કે સવારે આવીને સાંજે સૂરજ સંતાઈ જાય છે બરાબર. સવારે આવી અને સાંજે સૂરજ સંતાઈ જાય છે, એ જવાબમાં લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે કે કવિએ કોવિડની સી ઓળખ આપી છે. કવિએ કોવિડની સી ઓળખ આપી છે, તો એનો જવાબ લખવાનો છે. તો કોવિડ વિશે કવિએ શું કહ્યું છે? કે પાનની અંદર પાન, એક પાન બીજું પાન, બોલો શું છે? મારું નામ. એવી રીતે આપણે ઉખાણામાં જોઈ ગયા છે. તો જવાબમાં આપણે શું લખશું? કે પાનની અંદર પાન, ઘોડા લીલા ઉપર પાન, એવું કહ્યું છે બરાબર. પછી ત્યાર પછી પ્રશ્ન નંબર 3, મૌન ન હોવા છતાં કોણ અવાજ કરે છે? હવે મેં સમજાવ્યું તેમ કે મોઢું નથી છતાં અવાજ કરે છે, કોણ? તો કે ચપટી. ચપટી ને મોઢું નથી, પણ તો એ અવાજ આપણે વગાડીએ એટલે એનો અવાજ આવે છે, એટલે જવાબમાં આવશે ચપટી. તો તમારે લખવાનું છે કે ચપટી મૌન ન હોવા છતાં અવાજ કરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, જટા હોવા છતાં જોગી કોણ નથી? તો કે નાળિયેર છે. નાળિયેર છે એને પાછળ ચોટલી આપણે હોય છે, ત્યારે જોયું છે ને, નાળિયેરમાં ચોટલી હોય છે, એટલે કે છે ચોટલી. ને આમાં શું કહ્યું છે? જટા. એટલે કે જટા ના હોવા છતાં જોગી કોણ છે? તો જવાબમાં આપણે લખવાનું છે નાળિયેર. તો જવાબ લખવાનો કે નાળિયેર જટા હોવા છતાં જોગી નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે કે જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે? તો જવાબમાં લખવાની છે કે જ્ઞાનની બારીઓ કોમ્પ્યુટર ખોલે છે. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ બરાબર છે. આ સમયમાં આપણે આ શ્રેણીમાં પ્રથમ વાર રહેવા છે. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, એમાં પહેલું છે ઉનાળાની સખત ગરમી ગરમ હવા, એટલે એને શું કહેવાય? તો કે લૂ બરાબર ને. આપણે ઘણી વખત બધાને આપણા જે વડીલો હતા, તો આપણા મમ્મી પપ્પાને કહેતા કે બટા અંદર આવતો રે, બહાર ગરમ લૂ લાગી જશે બરાબર, એટલે લૂ. ઉનાળાની સખત ગરમ હવા એટલે શું કહેવાય? લૂ. પછી ત્યાર પછી બીજું છે કે ત્રણ આંખ વાળો, તો ત્રણ આંખ વાળો એને શું કહેવાય? ત્રિનેત્ર. ત્રિનેત્ર બરાબર. ત્યાર પછી છે ચાર પાયા વાળું એક જાતનું આસન છે. ચાર પાયા હોય છે આપણે એના ઉપર બેસવાનું એક આસન છે, તો એમાં ખાટલો પણ આવી શકે અને બાંજોડ પણ આવી શકે, એટલે આપણે આ ઉખાણા દ્વારા આપણે લખીએ છીએ. આમાં શું લખશું? બાંજોડ. બાંજોડ બરાબર. હવે આ બે પ્રશ્ન જવાબ અને શબ્દ સમૂહ માટે એક શબ્દ એ આપણે તમારે પાકી બુકમાં લખી લેવાનું છે. આના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. થેન્ક યુ.